नमस्कार मित्रों, आज आपने धोरण 8 अंग्रेजी विषय सेमेस्टर 1 માં એક્ટિવિટી 1 Q4 ક્વેશ્ચન વિશે અભ્યાસ કરીશું. To go to India and talk to many people who over there are very interested in space collaboration and the space adventure itself. And so I have a feeling, I think most people in India are excited about space as well as we. હવે જોઈએ Q4 question. Listen to the following dialogues. Listen એટલે સાંભળવું, dialogue એટલે સંવાદ. તો ચાલો આ બંને વચ્ચેનો સંવાદ સાંભળીએ. એમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એટલે લખ્યું છે Q4 question. Here is an imaginary interview with a famous astronaut Sunita Williams. અહીં પ્રખ્યાત અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ સાથેની કાલ્પનિક મુલાકાત આપેલ છે. Listen to your teacher, તમારા શિક્ષકની વાત સાંભળો. Work in a pair, અને જોડીમાં કામ કરો. એન્ડ ડ્રામેટાઇઝ ઇટ, તેને નાટકની જેમ ભજવો. બરોબર છે? તો મિત્રો, ચલો હવે આપણે સંવાદને જોઈએ. ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅરે કહ્યું, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ એટલે શું થશે? સ્વાગત, અમારા કાર્યક્રમમાં સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેઝ, હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સે કહ્યું, હેલો, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડુ યુ વર્ક. ઇન્ટરવ્યુઅરે કહ્યું, તમે ક્યાં કામ કરો છો? તો મિત્રો, મજા આવે છે ને, વેરથી પ્રશ્ન પૂછાય એટલે તમારે સ્થળથી અથવા સ્થળનો જવાબ આપવાનો રહેશે. સુનિતા વિલિયમ્સ સેઝ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સે કહ્યું, નાસામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર વેર યુ બોર્ન. ઇન્ટરવ્યુઅરે કહ્યું કે તમે બરોબર તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ સેઝ, ઓહાઈયો. સુનિતા વિલિયમે કહ્યું કે મારો જન્મ ઓહિયો અથવા કે ઓહાઈયો શહેરમાં થયો હતો. તો જો તમે કોઈપણ સ્થળની માહિતી, તો વેરથી પ્રશ્ન પૂછો. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સે કહ્યું, 19 સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સે કહ્યું, 19 સપ્ટેમ્બર 1965. તમે પણ તમારા મિત્રની આ રીતે જન્મ તારીખ પૂછી શકો છો. ઇન્ટરવ્યુઅર, વેર ડીડ યુ ગેટ ફ્રોમ ગ્રેજ્યુએશન ફ્રોમ. ઇન્ટરવ્યુઅરે કહ્યું, તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી મેળવ્યું છે? ગ્રેજ્યુએશન એટલે શું થશે? સ્નાતક. સુનિતા વિલિયમ્સ સેઝ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા વિલિયમ્સે કહ્યું, મેં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીમાંથી સ્નાતક કર્યું છે. તો ગ્રેજ્યુએશન એટલે સ્નાતક. બરોબર છે મિત્રો? તો સ્પેલિંગ પણ અમારી સાથે તૈયાર કરતા રહો. ઇન્ટરવ્યુઅર સેઝ, વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ. તમે પ્રથમ વખત અવકાશ ગયા ત્યારે કઈ વિશેષ વસ્તુઓ સાથે લઈ ગયા હતા? સ્પેશિયલ એટલે શું થશે? વિશેષ. આઈટમ્સ એટલે વસ્તુઓ. બ્રિંગ એટલે લઈ જવું, અને સ્પેસ એટલે અહીંયા શું થશે? અવકાશમાં. તો સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગયા ત્યારે કઈ વસ્તુઓ સાથે લઈ ગયા? સુનિતા વિલિયમ સેઝ, ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, એન્ડ અ લેટર રિટન બાય લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. સુનિતા વિલિયમ્સે કહ્યું, ભગવદ્ ગીતા તો એ તમે બધા જાણો જ છો, એક નાનકડી ગણેશની મૂર્તિ, અને હિન્દીમાં મારા પિતા દ્વારા લખાયેલ એક પત્ર. આ બધી વસ્તુઓ તેઓ સાથે એમની સાથે અવકાશમાં લઈ ગયા હતા. ઇન્ટરવ્યુઅર સેઝ, હુ ઇન્સ્પાયર યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. ઇન્ટરવ્યુઅરે કહ્યું, કોણ તમને તમારા જીવન અને કાર્યમાં પ્રેરણા આપી? સુનિતા વિલિયમ્સ સેઝ, મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ્સે કહ્યું, મહાત્મા ગાંધી, આપણે આગળ ફોટો જોયો, એ કોણ હતા? સુનિતા વિલિયમ્સ. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. ઇન્ટરવ્યુઅરે કહ્યું, તમે મૂળ કયા દેશથી છો? સુનિતા વિલિયમ્સ, ઇન્ડિયા, એ ભારત છે. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. હકીકતમાં મારા પિતા દીપક પંડ્યા એ ક્યાંના છે? ગુજરાતથી છે. તો તમે પણ મિત્રો ક્યાંથી છો? ગુજરાતથી. તો સુનિતા વિલિયમ્સ પણ આપણા ગુજરાતના જ એક વતની છે. તો મિત્રો, તમારા માટે આગળ એક ક્વેશ્ચન છે કે જેને તમારે તમારા હોમવર્ક તરીકે લખવાનો રહેશે. ઇન્ટરવ્યુ યોર ફ્રેન્ડ, રાઇટ ઇટ બિલો. તમારા મિત્ર સાથે તમારે ઇન્ટરવ્યૂ લેવાનું છે. તો જો તમને આ વિડીયો ગમે, લાઇક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, ખૂબ ખૂબ આભાર.